નમસ્કાર મિત્રો, મારું નામ જાડેજા સ્વાતી છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં પોરબંદરમાં અભ્યાસ કરું છું. મારો આજનો ટોપિક છે અલગપણાથી સમાવેશન તરફનો બદલાવ. તો આજે આપણે તેના વિશે જોઈશું. સમાવેશી શિક્ષણ પરિચય એકમ એક, તેમાં આપણે પહેલા જોઈશું પ્રસ્તાવના, શિક્ષણમાં અલગપણું, શિક્ષણમાં એકીકરણ, શિક્ષણમાં સમાવેશન, આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં સમાવેશી શિક્ષણ અને ભારતીય પરિપ્રેક્ષ્યમાં સમાવેશી શિક્ષણ. આપણે આજે આટલા ટોપિક વિશે આમાં વાત કરીશું. તો સૌ પ્રથમ આપણે પહેલા પ્રસ્તાવના જોઈ લઈએ. શરૂઆતમાં વિકલાંગ બાળકોના શિક્ષણ પ્રત્યે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા સમાવેશી શિક્ષણ પ્રયાસોનો અભાવ રહ્યો તથા તે તરફ ક્યારેય કોઈએ ધ્યાન આપ્યું નથી. સમાજ અને સભ્યતાના વિકાસમાં પરિવર્તન થવાના કારણે ત્યાર પછી સમાજના વ્યવહારમાં પરિવર્તન આવ્યું. થોડા વર્ષો પછી તેમના શિક્ષણ માટે પ્રયત્નો શરૂ થયા, પરંતુ વિકલાંગ બાળકોને અન્ય બાળકોથી સંપૂર્ણ જુદા સમજવામાં આવ્યા. તેમના માટે વિચારધારા એવી હતી કે તેઓ સામાન્ય શાળાઓમાં શિક્ષણ ગ્રહણ કરવાની યોગ્ય નથી. તેથી પહેલી વાર તેઓને વિશિષ્ટ શિક્ષણ આપવા માટે વિશિષ્ટ શાળાઓ સ્થાપિત કરવામાં આવી. આવા વિકલાંગ બાળકોનું શિક્ષણ સામાન્ય વિદ્યાર્થીઓથી અલગ રીતે વિશિષ્ટ શાળામાં શિક્ષણ સ્વરૂપે આપવાનું શરૂ થયું. વીસમી સદીના ઉત્તરાર્ધમાં નવીન વિચારો તથા ધારણાઓ આધારિત વિકલાંગ બાળકોના શિક્ષણ માટે નવી દિશાઓના દ્વાર ખુલ્યા. હવે એવું સમજાવા લાગ્યું કે વિકલાંગ બાળકો સામાન્ય બાળકોથી જુદા નથી. વિકલાંગ બાળકો એ એવું બાળક છે જેની જરૂરિયાત વિશિષ્ટ પ્રકારની છે અથવા તેઓ વિશિષ્ટ જરૂરિયાતો ધરાવે છે. પહેલા બધા વિકલાંગ બાળકોને અલગ માનતા હતા, પણ પછી બધાને એવું થવામાં લાગ્યું કે વિકલાંગ બાળકો છે એ બધાથી અલગ તો છે, પણ એવું નથી કે એ આપણામાં ભળી ના શકે. પણ એને પણ કોઈ જાતની વિશિષ્ટ જરૂરિયાતો છે, માટે એના માટે તે જરૂરિયાત પૂરી પાડવા માટે વિશિષ્ટ શાળા પ્રકારની શરૂ કરવામાં આવી. સમાજના અન્ય સભ્યોની જેમ વિકલાંગ બાળકોને પણ શિક્ષણ પ્રાપ્ત કરવા તથા સમસ્ત સમાજમાં સહભાગી બનાવવા સમાન અધિકારો આપવા જોઈએ. ત્યાર પછી તજજ્ઞોના વિચારોની સ્પષ્ટતા અને સલાહ વગેરેને ધ્યાનમાં રાખીને વિશેષ રૂપથી તેઓને સમાવેશી શિક્ષણમાં જોડવા જોઈએ. આ પ્રકરણમાં આપણે શિક્ષણમાં અલગપણું, એકીકરણ અને સમાવેશનની સંકલ્પનાઓ, આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ તથા ભારતીય પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ ઉપર વિસ્તાર સમજ મેળવીએ. હવે એમાં પહેલો જ પોઈન્ટ છે શિક્ષણમાં અલગપણું, તેમાં આપણે જોઈએ. શિક્ષણમાં અલગપણું એટલે કે અલગ કરીને શિક્ષણ આપવાની વ્યવસ્થા. સમાજના સૌ પ્રથમ અલગપણાની વિચારધારા વિદ્યમાન હતી, એટલે કે સમાજનો વિકલાંગ બાળકો કે વંચિત જૂથના બાળકોને મુખ્ય સમાજની સામાન્ય શિક્ષણ વ્યવસ્થા અલગ કરીને વિશિષ્ટ શિક્ષણ પ્રણાલી દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું. અલગપણાની જ શિક્ષણ વ્યવસ્થા વિકલાંગ બાળકોને સમાજમાં એક અંગ તરીકે સમજતી ન હતી. તમે નીચે એક ડાયગ્રામ જોઈ છે કે જેમાં તમે જોઈ શકો છો કે એક એક બાજુ જે વર્તુળ છે તેમાં સામાન્ય બાળકો છે અને બીજી બાજુ નાનું વર્તુળ છે એમાં તમને વિકલાંગ બાળકો દેખાય છે. એટલે આ છે એ અલગપણું દર્શાવે છે કે સામાન્ય બાળકો કેવા છે અને વિકલાંગ બાળકો છે, આ બેના શિક્ષણમાં અલગપણું દર્શાવે છે અને આવી દ્રષ્ટિએ જ વિકલાંગ બાળકોને જોવામાં આવતા હતા. ઉપરની આકૃતિમાં આપણે જોયું તેમ શિક્ષણમાં અલગપણું ત્યારે જ છે જ્યારે વિકલાંગ વિદ્યાર્થીઓ તેમના સ્વાધ્યાયથી સંપૂર્ણપણે અલગ રહીને શીખીએ છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં શિક્ષણમાં અલગપણું મોટાભાગે વિશિષ્ટ શાળાના સ્વરૂપમાં જોવા મળે છે, જે ખાસ કરીને વિકલાંગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે બનાવવામાં આવેલી હોય અથવા વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ રીતે અલગ વર્ગખંડ સ્વરૂપે હોય. અલગપણાનું શિક્ષણ વિકલાંગ બાળકને શિક્ષણ વ્યવસ્થામાં એક સમસ્યા સ્વરૂપે જુએ છે અને શીખવા માટેનો અવરોધ સમજે છે. આ શિક્ષણ વ્યવસ્થામાં વિકલાંગ બાળકો સંપૂર્ણ રીતે અલગ અભ્યાસક્રમ શીખે છે અને તે જ રીતે તેઓ તેનું મૂલ્યાંકન પણ અલગ રીતે કરવામાં આવે છે. હવે જ્યારે એ બંને સામાન્ય બાળકો અને વિકલાંગ બાળકો સાથે ભણતા હોય છે ત્યારે વિકલાંગ બાળકો પણ તેનાથી અલગ રહીને જ શિક્ષણ મેળવતા હોય છે અને એનું મૂલ્યાંકન પણ એનાથી અલગ કરવામાં આવે છે. આ શિક્ષણ વ્યવસ્થાનું ઉદાહરણ છે વિશિષ્ટ શાળા. વિશિષ્ટ શાળા એટલે એવી શાળા કે જ્યાં વિકલાંગ બાળકોની વિકલાંગતાને અનુરૂપ વિશિષ્ટ અભ્યાસક્રમ, વિશિષ્ટ શિક્ષકો, વિશિષ્ટ અધ્યાપનની પદ્ધતિઓ, વિશિષ્ટ મૂલ્યાંકન પદ્ધતિઓ,
વિશિષ્ટ શૈક્ષણિક સાધનો, વિશિષ્ટ શાળાનું મકાન અને વર્ગખંડ વ્યવસ્થા એમ બધું વિશિષ્ટ પ્રકારનું હોય. સમાજમાં શ્રવણમંદ બાળકો, દ્રષ્ટિહીન બાળકો, બૌદ્ધિક ક્ષમતા ધરાવતા બાળકો, મગજનો લકવો ધરાવતા બાળકો માટેની અલગથી જે શાળાઓ વિદ્યામાન છે તે બધી વિશિષ્ટ શાળાઓ છે. આ બધા વિકલાંગ બાળકોને વિશિષ્ટ જરૂરિયાત તે માટેની અલગ અધ્યાપન પદ્ધતિ કરવા મેં એમના અભ્યાસક્રમ, આ જે શ્રવણમંદ બાળકો છે, દ્રષ્ટિહીન બાળકો છે, તેના માટે થઈને જે આ બધી શાળા શરૂ કરવામાં આવે છે તેને શું કહેવાય છે કે વિશિષ્ટ શાળાઓ, અને તેના માટેની એની આ બધી વિશિષ્ટ જરૂરિયાતો તેમને પૂરી પાડવા માટેની થઈને વિશિષ્ટ શાળાઓની જોગવાઈ કરવામાં આવી. હવે તેમના પછીનો પોઈન્ટ છે શિક્ષણમાં એકીકરણ. અલગપણું તો આપણે જોઈ લીધું, હવે આપણે શિક્ષણમાં એકીકરણ જોઈએ. અલગપણાના શિક્ષણ પછી શિક્ષણમાં એકીકરણ વિચારધારા અસ્તિત્વમાં આવી. ઉપરની આકૃતિમાં દર્શ્યમાન થાય છે તેમ અલગ અલગ કરેલા વિકલાંગ બાળકોને તેમના જૂથમાં રાખીને મુખ્ય સમાજના પ્રવાહની સામાન્ય શાળામાં શિક્ષણ મૂકવામાં આવે તેને શિક્ષણમાં એકીકરણ કહે છે. અર્થ એ થયો કે વિકલાંગ બાળકોને મુખ્ય સમાજની શાળામાં લઈએ તો લીધા પણ તેમને જ વિકલાંગ બાળકોના જૂથ સાથે અલગ કરીને રાખવામાં આવે, એકીકરણ થયું. પણ શું થયું કે એને એમની શાળામાં લઈ તો લીધા પણ છતાંય તે બધાથી અલગ લાગતા હતા. શિક્ષણમાં એકીકરણ સમાવેશી શિક્ષણ સમાન છે, પરંતુ સમતા પ્રત્યેની કોઈ પણ વૈચારિક પ્રતિબદ્ધતા વિના. તમે આમાં આકૃતિમાં જોઈ શકો છો કે સામાન્ય બાળકો તો તમે વિદ્યાર્થીઓને જોઈ શકો છો, પણ છતાંય વિકલાંગ બાળકોને તમે અલગ રીતે હજી જોઈ શકો છો કે એકીકરણ તો થયું છે પણ છતાં પણ તે અલગ રીતે દેખાઈ આવે છે. એટલે અલગપણું થયું, એકીકરણ પણ, છતાંય પણ એ અલગ હજી તરી આવે છે એવા આપણે જોઈ શકીએ છીએ. એકીકરણ વિદ્યાર્થીઓને કેટલાક અનુકૂલન અને સંશોધનો સાથે મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં મૂકે છે. વિદ્યાર્થીઓ માટે અહીં પૂર્વ અસ્તિત્વમાં માળખા વલણ અને સંબંધિત વાતાવરણમાં સક્ષમ થવાની અપેક્ષા રાખવામાં આવે છે. એકીકરણ ઘણીવાર સમાવેશન સાથે મૂંઝવણ ધરાવે છે, કારણ કે અહીં વિકલાંગ વિદ્યાર્થીઓનો મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં મૂકવામાં આવે છે, જે સમાવેશની દિશામાં એક પગલું છે. જો કે જો શાળામાં કોઈ પરિવર્તન ન થયું હોય અને આ વિદ્યાર્થીઓને સમાન માનવામાં આવતા ન હોય, જો વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓને સમજવા માટે અભ્યાસક્રમ ભણાવવામાં ન આવે તો વિદ્યાર્થીઓ એકીકૃત કે સંકલિત છે પરંતુ શાળામાં સામેલ નથી તેમ કહી શકાય. આવા એકીકરણ કે સંકલનથી વધુ ફાયદો થયો નહીં. વળી એકીકૃત કે સંકલિત શિક્ષણમાં વિકલાંગ બાળકોને એક સમસ્યારૂપ પણ માનવામાં આવતા હતા. હવે અલગપણું પછી એકીકરણ ને હવે શિક્ષણમાં સમાવેશન. તો હવે શિક્ષણના સમાવેશનમાં આપણે જોઈ શકીએ છીએ કે સમાજમાં વિકલાંગતા પ્રત્યે જાગૃતતા આવી. સમાજના સૌ લોકો વિકલાંગ બાળકોને અને વ્યક્તિઓને સ્વીકારતા થયા. આ છે શિક્ષણમાં સમાવેશન. તમે જોઈ શકો છો કે હવે તમારે જો આમાં તારવવા હોય તો તમે સામાન્ય બાળકો કે વિદ્યાર્થીઓ સાથે અપંગ વિકલાંગ બાળકોને પણ જોઈ શકો છો. આપણે પેલાની ડાયાગ્રામમાં જોઈ આકૃતિઓમાં એ મુજબ કે પેલા તે અલગ તરી આવતા હતા, પછી એનું એકીકરણ થયું, હવે સમાવેશન થયું. કે એવી રીતે થયું કે હવે એ બધાથી બધા સાથે એક થઈ ગયા અને બધા જ એને સમાજમાં લોકો વિકલાંગ વ્યક્તિઓને સ્વીકારતા થઈ ગયા અને સમજતા થઈ ગયા કે આ એક વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા છે, માટે તેની જો વિશિષ્ટ જરૂરિયાત પૂરી કરશું તો તે પણ બધાની સાથે એવો સમાન દરજ્જો મેળવશે. એ આપણે આ ડાયાગ્રામ દ્વારા જોઈ શકીએ છીએ. વિકલાંગ વ્યક્તિઓ પણ સમાજના અભિન્ન અંગ છે એવું માનવા લાગ્યા સમાજમાં દરેક સમાન તકો, શિક્ષણના અધિકારો, રોજગારીની તકો તથા નાગરિકતાનું ગૌરવ મળવા લાગ્યા. આ સમાજમાં દરેક વર્ગ, જાતિ, વર્ણ, લિંગ, સામાજિક આર્થિક દરજ્જા, સંસ્કૃતિ, ભાષાકીય વગેરે માટે એક સૂત્રતા આવવા લાગી. આ વિચારધારાને સમાવેશન કહેવાય છે. શિક્ષણમાં સમાવેશન અને તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ ફેલાવતી રીતે તે રીતે શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવાની એક પ્રક્રિયા છે. તેમાં શાળાઓમાં સંસ્કૃતિ, નીતિઓ અને પદ્ધતિઓનું પુનઃગઠન સામેલ છે, તેથી તેઓ તેમના વિસ્તારના વિદ્યાર્થીઓની વિવિધતા અને યોગ્ય પ્રતિસાદ આપી શકે છે. એક સમાવેશી શાળા બનવા માટે શાળાના પ્રત્યેક વ્યક્તિના મનોવલણો વિકલાંગ વિદ્યાર્થીઓ પ્રત્યેને સકારાત્મક હોવો જોઈએ. જેમ કે સંચાલકો, શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ વગેરે સમાવેશી શિક્ષણ એવી વ્યાખ્યા કરે છે કે બધા વિદ્યાર્થીઓ મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં કોઈ અથવા ઓછામાં ઓછા પ્રતિબંધિત વાતાવરણમાં પ્રવેશ મેળવે, કે વિદ્યાર્થીઓ કેટલું સરખું શીખવવામાં આવે છે
અને શિક્ષકો તેમના અભ્યાસક્રમ અને અધ્યાપન પદ્ધતિઓને એવી રીતે સ્વીકારવા જોઈએ કે જેથી તમામ વિદ્યાર્થીઓ તેમનાથી લાભ મેળવે. શિક્ષણમાં સમાવેશન એ સંશોધનોનો બગાડ અટકાવે છે. તે વર્ગખંડના બધા વિદ્યાર્થીઓને એક સમાન શિક્ષણ આપવાની વાત કરે છે. અધ્યયનનો એ બતાવ્યું છે કે શિક્ષણ પ્રણાલીને ન હોય તેની તુલના જે પ્રણાલીઓનો સમાવેશ હોય છે તે ડ્રોપ આઉટ દર અને ધોરણનું પુનરાવર્તન ઘટાડે છે અને ઉચ્ચતમ સરેરાશ સિદ્ધિ ધરાવે છે. સમાવેશી શિક્ષણની ભાવના ધરાવતા લોકો કહે છે કે શિક્ષણ પદ્ધતિ બાળક માટે શીખવાને અવરોધે છે. દરેક બાળક શીખવા માટે સક્ષમ છે. શિક્ષણમાં સમાવેશન ત્યારે સંપન્ન થાય છે જ્યારે વિકલાંગ વિદ્યાર્થીઓ તથા બિન વિકલાંગ વિદ્યાર્થીઓ એક જ વર્ગખંડમાં એક સાથે સહભાગી બને અને શિક્ષણ મેળવે. આ સંદર્ભમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે જ્યારે એક વિકલાંગ વિદ્યાર્થી વર્ગખંડમાં બિન વિકલાંગ વિદ્યાર્થી સાથે અભ્યાસ કરે છે ત્યારે તેનો શિક્ષણમાં દેખાવ વધતો જોવા મળે છે. આઈસેન્કો અને અન્ય 2006 એ સમાવેશ વિશે 6 વિચારસરણીની ટાઇપોલોજી વિકસાવી છે જે નીચે મુજબ છે. તેમાં પહેલી છે, વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થી અને અન્યને વિશેષ શૈક્ષણિક જરૂરિયાતો ધરાવતા તરીકે વર્ગીકૃત કરે તે સમાવેશન. શિસ્તબદ્ધ બહિષ્કાર પ્રતિક્રિયા તરીકે સમાવેશન. બહિષ્કરણ પ્રત્યે સંવેદનશીલ માનવામાં આવતા બધા જૂથોના સંબંધમાં સમાવેશન. બધા માટે શાળાના વિકાસ તરીકે સમાવેશન. શિક્ષણ અને સમાજ માટેના સિદ્ધાંત અભિગમ તરીકે સમાવેશન. હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈશું, આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં સમાવેશી શિક્ષણ. સમાવેશનની સંકલ્પના શરૂઆતમાં 1990માં બધા માટે શિક્ષણ ઉપર આયોજિત જોમટીયન વર્લ્ડ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સ્પેને શિક્ષકો અને વાલીઓ સહિતના શૈક્ષણિક સમુદાયને ગતિશીલ કરવા અને સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ શાળા એકીકરણ પ્રોજેક્ટ શરૂ કર્યો કે જેણે બધા શાળા માટે કામ કરવા અને નવા શૈક્ષણિક કાયદા માટે પાયો નાખ્યો. યુનેસ્કોએ ઓક્ટોબરમાં 1991માં સામાન્ય પરિષદ દરમિયાન યોજાયેલી ઉચ્ચતરની બેઠકમાં સ્પેનને વિકાસશીલ દેશો સાથે પોતાનું અનુભવનું વિતરણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આ બેઠક પછી ઘણા દેશોએ સમાવેશી શાળાઓની રચના માટે મુખ્ય શૈક્ષણિક અને વિશેષ જરૂરિયાતો ઉપર સંવાદો કર્યા કે જે વિદ્યાર્થીઓની વિશિષ્ટ જરૂરિયાતોને પ્રતિસાદ આપતા હતા. યુનેસ્કોની સલામકા ઘોષણા જે 1994માં કરવામાં આવી, આંતરરાષ્ટ્રીય સમુદાયને દાર્શનિક, વ્યવસાય અને વ્યૂહાત્મક ફેરફારો લાગુ કરીને સમાવેશી શાળા અભિગમને ટેકો આપવા ભાકલ કરી. 1994માં 92 સરકારો અને 25 આંતરરાષ્ટ્રીય સંગઠનોએ સમાવેશી શિક્ષણની હાકલ માટે ગતિશીલ નવા નિવેદનમાં સહમતિ દર્શાવી હતી. સલામકા સ્ટેટમેન્ટ 1994 માનવતાના અધિકારના પરિપ્રેક્ષ્ય સાથે સમાવેશની ભારપૂર્વક હિમાયતી કરી હતી કે સમાવેશન અને ભાગીદારી માનવ ગૌરવ અને માનવ અધિકારોનો આનંદ તથા ઉપયોગ કરવા માટે જરૂરી છે. સલામકા ઘોષણા પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે સમાવેશન લક્ષી સામાન્ય શાળાઓ ભેદભાવ સાથે લડવાનું, સમુદાયોનું સ્વાગત કરવા માટે અને સમાવેશી સમાજનું નિર્માણ કરવા અને બધા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટેનું સૌથી અસરકારક માધ્યમ છે. સમાલકાનું નિવેદન લેખ 2 છે કે જેમાં એક નિવેદન પત્ર હતો, એમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓએ તમામ બાળકોને તેમની શારીરિક, બૌદ્ધિક, ભાવાત્મક, સામાજિક, ભાષાકીય તથા અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના સમજાવવા જોઈએ. માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાએ એ જાહેર કર્યું કે દરેકને શિક્ષણનો અધિકાર છે. ઓછામાં ઓછું પ્રારંભિક તબક્કે શિક્ષણ મફત રહેશે. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત રહેશે. શિક્ષણમાં વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસ અને માનવ અધિકાર અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદર અને મજબૂત બનાવવા તરફ દોરવામાં આવશે. ડકાર ફ્રેમવર્ક ફોર એક્શન એ બધા માટે શિક્ષણના સંદર્ભમાં સૌથી અદ્યતન માળખું પ્રદાન કરે છે. તે પછી યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓફ ધ રાઇટ્સ ઓફ ધ પર્સન્સ વિથ ડિસએબિલિટીઝ વિશ્વભરમાં ઉભરી આવ્યું. એક
તે એક વ્યાપક નીતિ છે કે જે સમાજમાં વિકલાંગ વ્યક્તિઓ જ્યાં તેઓ રહે છે તેમાં સમાન અધિકાર અને સંપૂર્ણ ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. તે સાર્વત્રિક રચના વિશે વાત કરે છે, જેનો અર્થ એ છે કે ઉત્પાદનો, પર્યાવરણો, કાર્યક્રમો અને સેવાઓની રચના લોકો દ્વારા ઉપયોગમાં લેવા માટે યોગ્ય અનુકૂલન અથવા વિશિષ્ટ રચનાની જરૂરિયાત વિના શક્ય તેટલું વધુ માત્રામાં ઉપલબ્ધ બનાવવામાં આવે છે. તે સમાનતા, મહિલાઓ અને વિકલાંગ બાળકોના જીવનના અધિકાર, શિક્ષણ, આરોગ્ય, રોજગાર વગેરે વિશે પણ વાત કરે છે. હવે તેના પછી છે ભારતીય પરિપ્રેક્ષ્યમાં સમાવેશી શિક્ષણ. ભારતમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની સંખ્યા ખૂબ વધુ છે. આટલી મોટી સંખ્યામાં લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે માત્ર સંસાધનો નહીં પરંતુ સમાજના વલણમાં પરિવર્તનની પણ આવશ્યકતા છે. હાલની પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈઓ અને કાયદાઓ અને વિકલાંગોના જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે શિક્ષણ, રોજગાર વગેરેમાં પ્રવેશ વધારવા અને ભેદભાવ ઘટાડવા મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે. ભારતીય બંધારણના આર્ટિકલ 45માં જણાવ્યું છે કે રાજ્યમાં 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું હાથ ધરશે. ભારતીય સંસદ દ્વારા 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા અપનાવવામાં આવી હતી. આ નીતિમાં વિકલાંગ બાળકોના શિક્ષણ ઉપરના પ્રકરણ અંતર્ગત અસમાનતા દૂર કરવા અને શૈક્ષણિક તકની સમાનતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ધ્યેય એ હોવું જોઈએ કે શારીરિક અને માનસિક વિકલાંગોને લોકોને વ્યાપક સમુદાય સાથે સમાન ભાગીદારો તરીકે એકીકૃત કરવા, તેમને સામાન્ય વિકાસ માટે તૈયાર કરવા અને હિંમત તથા આત્મવિશ્વાસ સાથે જીવન જીવવાનો સામનો કરવાની મંજૂરી આપે. ભારતીય પુનર્વસન પરિષદ એક્ટ 1992માં પુનર્વસન વ્યવસાયિકોની તાલીમ, નિયમન અને સેન્ટ્રલ રિહેબિલિટેશન રજિસ્ટ્રેશનની જાળવણી માટે પસાર કરવામાં આવ્યો હતો. પુનર્વસન અને વિશિષ્ટ શિક્ષણના સંશોધનને પ્રોત્સાહન આપવા વર્ષ 2000માં તેમને સુધારો કરવામાં આવ્યો હતો. વિકલાંગ વ્યક્તિઓ માટેનો અધિનિયમ ડિસેમ્બર 1995માં પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમમાં જણાવ્યું છે કે શાળાના મોટા ભાગના બાળકો વંચિત સમુદાયોના છે, જેમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને યોગ્ય વર્ગખંડ અને સંપૂર્ણ પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશ આપવો જરૂરી છે. ડિસેમ્બર 1916માં વિકલાંગ વ્યક્તિઓના અધિકારો પર બિલ પસાર કરાયું હતું, જે વિકલાંગ વ્યક્તિઓ માટેનું અધિનિયમને સ્થાને અપનાવવામાં આવ્યું હતું. PWD એક્ટ 1995 વિકલાંગતાના તબીબ મોડેલ પર આધારિત હતો, જે વિકલાંગતાને ક્ષતિના પરિણામ રૂપે માને છે. વિકલાંગ વ્યક્તિઓના માટેનું અધિનિયમ અને સમાવેશી શિક્ષણ બંને વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ અને ઉત્થાન માટે કાર્ય કરી રહ્યા છે. તેથી જ લોકો તેઓ એકબીજા સાથે જોડાયેલા છે. તેનો અર્થ એ છે કે વિકલાંગ વ્યક્તિઓ માટે અધિનિયમ અને સમાવેશી શિક્ષણ એકબીજાને મદદ કરે છે અને તેમની ઈચ્છાઓ, અનિશ્ચિત હેતુઓ અને ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે એકબીજા પર નિર્ભર છે. વિકલાંગ વ્યક્તિઓ માટે વધુ મુક્ત અને નિષ્ઠાપૂર્વક કામ કરવા માટે સમાવેશી શિક્ષણની કેટલીક કાનૂની જોગવાઈઓની જરૂર હતી. વિકલાંગ વ્યક્તિઓ માટેનું અધિનિયમ તે ભૂમિકા સારી રીતે ભજવેલ છે. આમ ભારત દેશમાં સરકાર સતત પ્રયત્નશીલ છે કે પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી વિકલાંગતા બાળકોને સમાવેશી શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. હવે આપણે આ ટોપિકનો ઉપસંહાર જોઈએ કે તેમાં શું હતું, કે સારાંશ સ્વરૂપ એવું કહી શકાય કે સમાવેશી શિક્ષણ એ પ્રત્યેક બાળક સુધી પહોંચવું જોઈએ, પ્રત્યેક બાળકના સમાન અને શિક્ષણને સુનિશ્ચિત કરવા જોઈએ. સમાવેશી શિક્ષણ તમામ વિદ્યાર્થીઓની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તેથી બધા વિદ્યાર્થીઓને શિક્ષણમાં આનંદની અનુભૂતિ થાય છે અને તેઓ પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. વિશ્વ અને ભારતના બધા જ વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને તે અધિકાર અંતર્ગત બધા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે પણ જોવાનું રહે છે. હવે કોઈએ તો સારું જ કહ્યું છે કે જો ઈચ્છા હોય તો રસ્તો સ્વયં બનવા લાગે છે. થેન્ક યુ.